नमस्ते विद्यार्थी मित्रों, धोरण 11 जे विषयनुं नाम छे आंकड़ाशास्त्र। विद्यार्थी मित्रों, आपणे चेप्टर नंबर 2 माहितीनुं निरूपण, माहितीनुं निरूपण छे एमां आपणे अलग सतत आवृत्ति वितरण, असतत आवृत्ति वितरण, कोष्टकनी रीते दाखला केवी रीते गणवा ए आपणे बधो अभ्यास करी। હવે આજે આપણે એક નવો ટોપિક સમજવાનું છે કે આકૃતિ દ્વારા આપણે એની ચર્ચા કરવી, માહિતીનું નિરૂપણ તો કેવી રીતે કરવી, તો આપણે સૌથી પહેલાં જોઈએ કે આકૃતિનો અર્થ, આકૃતિ એટલે શું, એક માર્કમાં તમને પ્રશ્નમાં પણ પૂછાઈ શકશે। જોઈએ, વિશાળ અને જટિલ માહિતીને આકર્ષક સ્વરૂપે અને સરળતાથી સમજી શકાય તે રીતે રજૂ કરતું સાધન તેને આકૃતિ તરીકે ઓળખવામાં આવે છે। ફરીથી વ્યાખ્યા જોઈએ વિદ્યાર્થી મિત્રો, વિશાળ અને જટિલ માહિતી, વિશાળ એટલે કે મોટી માહિતી હોય તે માહિતી અને અઘરી રકમ હોય કે કરોડોમાં રકમ હોય, વિશાળ અને જટિલ માહિતીને આકર્ષક સ્વરૂપે કે માહિતીની રજૂઆત એટલી સરસ રીતે આમ નાનું ફોર્મેટમાં હોય તો વ્યવસ્થિત રીતે એટલે કે આકર્ષક સ્વરૂપે અને સરળતાથી સમજી શકાય અને તે રીતે રજૂ કરતું સાધન હોય કે કોઈ પણ કઈ રીતે આપણે રજૂ કરીએ છીએ માહિતીને તેને શું તરીકે ઓળખવામાં આવે છે, આકૃતિ તરીકે ઓળખવામાં આવે છે। ત્યાર પછી જોઈએ આકૃતિનું મહત્વ। વિદ્યાર્થી મિત્રો, થિયરીના પ્રશ્નમાં પણ તમને પૂછાઈ શકે આકૃતિનું મહત્વ કેવી રીતે રહેલું છે કે કોઈ પણ આપણે આકૃતિ દ્વારા એની રજૂઆત કરીએ છીએ તેનું મહત્વ કેવું રહેલું છે, એની ઉપયોગિતા શું છે, એના ફાયદા શું છે। જોઈએ, નંબર 1, માહિતીનું આકર્ષક સ્પષ્ટ સંક્ષિપ્ત રજૂઆત માટે, કે માહિતીનું આકર્ષક રજૂઆત માટે સ્પષ્ટ, કે વિદ્યાર્થીની માહિતી ધોરણ 10ના ગણિતના માર્ક છોકરા અને છોકરીના આટલા છે, સંક્ષિપ્ત રજૂઆત કે 2010માં કેટલું હતું, 2011માં કેટલું હતું, ગુજરાત આપણું માધ્યમિકનું રિઝલ્ટ ધોરણ 12નું કેટલું હતું, સ્પષ્ટ સંક્ષિપ્ત રજૂઆત માટે કે આલેખ દ્વારા છે એની રજૂઆત છે એ સંક્ષિપ્તમાં આપણે કરી શકીએ છીએ। દાખલા તરીકે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ આલેખ દોરીએ કે 2010માં કેટલું હતું, 2011માં કેટલો વધારો થયો, 2012માં કેટલો થયો, કે ટકાવારીમાં કેટલો વધારો ઘટાડો થાય છે, તે માહિતીની સંક્ષિપ્ત રજૂઆત છે એ આલેખ દ્વારા છે આપણે કરી શકીએ છીએ। બીજો મુદ્દો જોઈએ, માહિતીની ચિરંજીવ છાપ માટે, કે માહિતીની વ્યવસ્થિત ચિરંજીવ કે જે માહિતી છે આપણને કોઈ પણ માહિતી આપેલી છે એની છાપ છે એ સંક્ષિપ્તમાં રજૂઆત કરે છે। ત્રીજો મુદ્દો જોઈએ, માહિતીની રજૂઆતમાં શું થાય છે, સૌથી મોટામાં મોટો ફાયદો સમયનો શું થાય છે, બચાવ થાય છે। દાખલા તરીકે આપણે જોઈએ કે 2010, 2012, 2014, 2016 આટલા વર્ષની માહિતી છે એ આપણે જોઈએ છે કે ધોરણ 10નું રિઝલ્ટ કેટલો વધારો ઘટાડો થાય છે, તો આલેખ દ્વારા છે એની ફટાફટ માહિતી છે રજૂઆત કરી શકાય છે, એટલે કે શું થાય છે, સમયનો બચાવ થાય છે। પછીનો મુદ્દો જોઈએ, માહિતીની સરખામણીમાં શું રહે છે, સરળતા રહે છે, કે માહિતીની આપણે સરખામણી કરવી છે કોઈ પણ વિદ્યાર્થી મિત્રો કે કોઈ તુલના કરવી છે તો સરળતા રહે છે કે ઝડપથી આપણે એ માહિતીની રજૂઆત છે એ કરી શકીએ છીએ। પછીનો મુદ્દો જોઈએ, નિરક્ષર તેમજ બાળકો માટે ઉપયોગી છે, કે જે વ્યક્તિ અપૂર્ણ છે, જે લખી વાંચી શકતી નથી, ચિત્ર દ્વારા રજૂઆત, દાખલા તરીકે આપણે કોઈ પણ હાઈવે ઉપર જઈએ છીએ વિદ્યાર્થી મિત્રો, તમે લોકોએ પણ એનાલિસિસ કરેલું હશે કે જામનગર જવું છે તો કઈ બાજુ જવું જોઈએ, પછી અમદાવાદ જવું છે, વડોદરા જવું, એના બધા બોર્ડ લખેલા હશે અને બોર્ડ દ્વારા એના નિશાન કરેલા હશે, શું હશે, નિશાન, કે નિરક્ષર વ્યક્તિ પણ એ જાણી શકે। દાખલા તરીકે આપણે ઉદાહરણ જોઈએ તો રેલવેનું ચિત્ર કેવું હોય, પોસ્ટ ઓફિસનું કેવું હોય, પોલીસ ખાતું છે એનું ચિત્ર કેવું હોય, તો ચિત્ર દ્વારા વ્યક્તિ ઓળખી જાય કે આ રેલવે સ્ટેશન છે, આ પોસ્ટ ઓફિસ છે, આ બસ સ્ટેન્ડ છે, ચિત્ર દ્વારા, એટલે કે નિરક્ષર વ્યક્તિઓને આકૃતિ દ્વારા માહિતીની રજૂઆત છે પોતે પણ જાણી શકે છે, ઓળખી શકે છે। પછી જોઈએ, વેપાર વાણિજ્યમાં અસરકારક જાહેરાતો માટે ઉપયોગી
છે કે વેપાર અને વાણિજ્ય, દાખલા તરીકે કોઈ પણ વ્યક્તિ ઇલેક્ટ્રોનિકનો ધંધો કરે છે તો ફ્રીજનો એ નવો ધંધો ચાલુ કર્યો, વોશિંગ મશીનનો કે ઇન્વર્ટરનો કે નવું ટીવી બાર પહેર્યું, તો એની રજૂઆત છે એ જાહેરાત દ્વારા છે, એ આકૃતિ દોરીને છે એ રજૂઆત કરી શકે છે. પછીનું જોઈએ, ભાષાનું બંધન ન હોવાથી, શેનું ન હોવાથી એક સરખા તારણ મળી શકે છે કે કોઈ ભાષાનું બંધન નથી આકૃતિમાં, તમે ગમે તે રીતે રજૂઆત કરી શકો છો કોઈ પણ ભાષામાં, એટલે કે એમાં કોઈ બંધન રહેતું નથી. ફરીથી જોઈએ વિદ્યાર્થી મિત્રો આકૃતિનું મહત્વ. નંબર એક, માહિતીની આકર્ષક, સ્પષ્ટ અને સંક્ષિપ્ત રજૂઆત માટે. નંબર બે, માહિતીની ચિરંજીવ છાપ ઊભી કરવા માટે. નંબર ત્રણ, માહિતીની રજૂઆતમાં શું થાય છે, સૌથી મોટામાં મોટો ફાયદો આકૃતિ દ્વારા, કે સમયનો બચાવ થાય છે. પછીનો મુદ્દો જોઈએ, માહિતીની સરખામણીમાં શું રહે છે, સરળતા રહે છે. નિરક્ષર બાળકો માટે શું છે, ઉપયોગી છે. વાણિજ્ય અને વેપાર, વેપાર અને વાણિજ્યની જાહેરાતો માટે ઉપયોગી છે. ભાષાનું બંધન ન હોવાથી એક સરખા તારણ છે એ મેળવી શકીએ છીએ. તો આ થઈ ગયા આકૃતિનું મહત્વ. હવે જોઈએ કે આકૃતિની મર્યાદા શું રહેલી છે. તો નંબર એક, આકૃતિ દોરવામાં ચોકસાઈનો અભાવ ગેરમાર્ગે શું છે, દોરે છે. આકૃતિની રજૂઆત જો વ્યવસ્થિત રીતે આલેખમાં કરેલી નહીં હોય તો આકૃતિનું કોઈ મહત્વ રહેશે નહીં. બીજો મુદ્દો, માહિતીની શું ઘટે છે, ચોકસાઈ ઘટે છે. કે જો માહિતી જો વ્યવસ્થિત રીતે આલેખમાં રજૂઆત નહીં કરેલી હોય તો માહિતીની ચોકસાઈ ઘટે છે. નંબર ત્રણ, માહિતીના સમજના દ્રષ્ટિભ્રમ ઊભા થાય છે. કોઈ પણ દાખલા તરીકે બે માહિતી આપી દીધી છે, અહીંયા છોકરા અને છોકરી, અહીંયા કોઈ નિશાની કરેલી નહીં હોય તો હવે સમજાશે કેમ કે છોકરા કયા છે ને છોકરી કઈ છે. હવે અહીંયા કોઈ નિશાની કરેલી હોય તો આપણે કહી શકીએ કે છોકરાની નિશાની છે અહીંયા આવી રીતે નિશાની કરેલી છે, અને છોકરીઓમાં છે એમને ખાલી બોક્સ છે. એટલે કે દ્રષ્ટિભ્રમ ઊભો કરે છે એક એની મર્યાદા કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો આકૃતિનો અર્થ, મહત્વ અને મર્યાદા તમારી બુકમાં નોંધ કરી લ્યો. ત્યાર પછી જોઈએ આકૃતિના પ્રકારો. આકૃતિના પ્રકારો છે એ અલગ અલગ ત્રણ દ્રષ્ટિએ છે. કઈ કઈ દ્રષ્ટિએ? એક માપી આકૃતિ, બીજું દ્વિમાપી આકૃતિ અને સી ચિત્રાકૃતિ. હવે આ ત્રણ પ્રકાર પડે છે કે આકૃતિની રજૂઆત છે એ ત્રણ રીતે કરી શકીએ છીએ. તો કે કઈ કઈ રીતે? એક માપી આકૃતિ, બીજો મુદ્દો દ્વિમાપી આકૃતિ અને ત્રીજો ચિત્રાકૃતિ દ્વારા. હવે પહેલો જ પ્રશ્ન ઉદ્ભવે કે એક માપી આકૃતિ છે એમાં અલગ અલગ પ્રકાર પડે છે, તો કયા કયા? નંબર એક, સ્તંભાકૃતિ, પાસ પાસેની આકૃતિ, સાદી વિભાજિત સ્તંભાકૃતિ અને ટકાવારી વિભાજિત સ્તંભ આકૃતિ. અલગ અલગ છે એ ચાર પ્રકાર એના પડે છે. હવે જોઈએ, પહેલું છે સ્તંભાકૃતિ. સ્તંભાકૃતિ એટલે શું વિદ્યાર્થી મિત્રો? એમાં આપણે દાખલા તરીકે જોઈએ કોઈ પણ એક જ માહિતી આપેલી હોય, દાખલા તરીકે ઉત્પાદન. સ્તંભાકૃતિ એટલે કે કોઈ પણ આલેખમાં એક જ માહિતીની રજૂઆત કરવાની હોય તેને સ્તંભાકૃતિ કહેવામાં આવે છે. દાખલા તરીકે આપણે ઉદાહરણ જોઈએ. તો આપણે આલેખ દોરીશું, વાય ઓ એક્સ આલેખ દોર્યો. હવે અહીં ઉત્પાદન છે, કોઈ પણ 2012-2013 બે માહિતી આપી દીધી છે, કોઈ પણ એક જ માહિતી આપી દીધી હોય તો આ થઈ ગઈ સ્તંભાકૃતિ. કે એક જ માહિતી આપી દીધું છે, ઉત્પાદન આપ્યું છે, વર્ષ અને ઉત્પાદન આપી દીધું છે આપણને. વર્ષ આપી દીધા છે 2012-13, ઉત્પાદન આપી દીધું છે, તો એક જ માહિતીની રજૂઆત છે એ સ્તંભાકૃતિમાં કરવાની છે.
હવે બીજું જોઈએ પાસ પાસેની આકૃતિ. હવે પાસ પાસેની આકૃતિ એટલે શું? કે માહિતી છે એ એક કરતાં વધારે આપી દીધી હોય, કે એક કરતાં વધારે. દાખલા તરીકે ગણિતના ગુણ અને વિજ્ઞાનના ગુણ. દાખલા તરીકે આપણે ઉદાહરણ જોઈએ વિદ્યાર્થી મિત્રો. પાસ પાસેની આકૃતિ, આપણને વર્ષ આપ્યું છે 2014, 2015, 40, 30, કોઈ પણ ગુણ છે. હવે કોઈ પણ બે માહિતી કીધી છે. દાખલા તરીકે ઉદાહરણ જોઈએ આપણે તો વિજ્ઞાન અને ગણિતના ગુણ. બે માહિતી આપી દીધી છે પાસ પાસેની આકૃતિ, કે બે માહિતી છે. તો આલેખ કેવી રીતે દોરશું આપણે પાસ પાસેનું? વિજ્ઞાન અને ગણિત. તો આ થઈ ગયું શું થયું? પાસ પાસેની આકૃતિ. ત્યાર પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો, ત્રીજું કે છે સાદી વિભાજી સ્તંભાકૃતિ. સાદી વિભાજી સ્તંભાકૃતિ એટલે શું? કુલ માહિતી પેટા વિભાગની. શું કીધું છે? કુલ માહિતી. કુલ માહિતી પેટા વિભાગ સાથે શું હોય? જોડાયેલી હોય. તો તેવી માહિતીને કેવી કહેવામાં આવે છે? સાદી વિભાજી સ્તંભાકૃતિ. ચોથો મુદ્દો કે છે ટકાવારી. ટકાવારી એટલે શું? કે કોઈ પણ કુલ આપણને આપી દીધું હોય, કુલ છે એ 1200 રૂપિયા છે અને એ વસ્તુનું છે ઉત્પાદન 480 છે, તો કેવી રીતે કરશું? 480 ગુણ્યા 100 ભાગ્યા 1200. તો આવી રીતે આપણે ટકાવારી નક્કી કરીશું. તેને શું કહેવામાં આવે છે? ટકાવારી વિભાજી સ્તંભ આકૃતિ. આ ચારે ચાર વસ્તુની ઉદાહરણ દ્વારા આપણે ચર્ચા કરી. એક માપી આકૃતિ જેના ચાર પ્રકાર છે. કયા કયા? તો જોઈએ. નંબર એક સ્તંભાકૃતિ, એટલે કે એક જ માહિતી આપેલી હોય. પાસ પાસેની આકૃતિ, એક કરતાં વધારે માહિતી આપેલી હોય. સાદી વિભાજિત સ્તંભાકૃતિ, કુલ માહિતી, કુલ માહિતી આપી દીધી હોય તે સાદી વિભાજિત સ્તંભાકૃતિ. ટકાવારી વિભાજિત સ્તંભાકૃતિ, કે કુલ માહિતી કીધી હોય અને એ બી સી વસ્તુનું ઉત્પાદન કીધું તેની ટકાવારી દ્વારા રજૂઆત કરવાની હોય. ત્યાર પછી છે દ્વિમાપી આકૃતિ. દ્વિમાપી આકૃતિ એટલે શું? તો જોઈએ આપણે. દ્વિમાપી આકૃતિ એટલે શું? કેમ કોઈ પણ માહિતીનો જથ્થો છે એ કેવો હોય? મોટો હોય. માહિતીનો જથ્થો કેવો હોય? મોટો હોય. અને એક કરતાં કેવો હોય? વધારે હોય. એક માહિતી નહીં પણ કેવી માહિતી આપી દીધી હોય? બે માહિતી હોય. માહિતીનો જથ્થો મોટો હોય અને માહિતી પણ બે પ્રકારની હોય તો તેને કેવી કહેવામાં આવે છે? દ્વિમાપી આકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે જોઈએ એના બે પ્રકાર છે. તો કયા કયા? વર્તુળ આકૃતિ અને વૃતાંશ આકૃતિ. હવે જોઈએ આપણે વર્તુળ આકૃતિ. વર્તુળ આકૃતિ એટલે શું? જ્યારે બે કે તેથી વધુ માહિતીનો જથ્થો મોટો હોય. કેવો હોય? માહિતીનો જથ્થો મોટો હોય ત્યારે શું દોરવામાં આવે છે? વર્તુળ આકૃતિ દોરવામાં આવે છે. શું આવે છે? જ્યારે બે કે તેથી વધુ માહિતીના આપેલ જથ્થા વચ્ચે કેવો હોય? મોટો તફાવત હોય. મોટો તફાવત હોય તેને વર્તુળ આકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. હવે જોઈએ વૃતાંશ આકૃતિ એટલે શું? વૃતાંશ આકૃતિનું માપ કેટલાનું હોય છે? 360નું. હવે આપણે અર્થ જોઈએ એનો. વૃતાંશ આકૃતિ એટલે શું? કુલ માહિતી અને પેટા માહિતી, કુલ પેટા માહિતીનો જથ્થો
મોટો હોય. જથ્થો કેવો હોય? મોટો હોય ત્યારે શું દોરવામાં આવે છે? વૃતાંશ આકૃતિ. તો તેને શું કહેવામાં આવે છે? વૃતાંશ આકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે જોઈએ ત્રીજો મુદ્દો. હવે કહે છે કે ચિત્રાકૃતિ. ચિત્રાકૃતિ એટલે શું? કે કોઈ પણ માહિતીની રજૂઆત, કોઈ પણ માહિતીની રજૂઆત ચિત્ર કે આકૃતિ દ્વારા, આકૃતિ દ્વારા કરવામાં આવે તેને ચિત્રાકૃતિ કહેવામાં આવે છે. દાખલા તરીકે કેરીનું ઉદાહરણ હોય, કેરી દોરીએ, બલ્બ દોરીએ કે ફૂલ દોરીએ, તો માહિતીની રજૂઆત છે એ આપણે અલગ અલગ ચિત્ર દ્વારા કરી શકીએ છીએ. તો સૌથી પહેલાં જોયો આકૃતિનો અર્થ, ત્યાર પછી જોયું આકૃતિનું મહત્ત્વ, આકૃતિની મર્યાદા. આકૃતિના ત્રણ પ્રકાર છે. કયા કયા? એકમાપી આકૃતિ, દ્વિમાપી આકૃતિ અને ચિત્રાકૃતિ. એકમાપી આકૃતિના ચાર પ્રકાર છે. સ્તંભાકૃતિ, જેમાં એક જ માહિતી હોય, પાસ પાસેની આકૃતિ, જેમાં એક કરતાં વધારે માહિતી હોય. વિદ્યાર્થી મિત્રો, આ બંને આલેખમાં મોસ્ટ આઈએમપી કહી શકાય. આના જ આલેખ તમને પૂછાશે, આલેખ પૂછાશે. પાસ પાસેનું અને સ્તંભાકૃતિ આલેખ તમને પૂછાશે. ત્રીજું છે સાદી વિભાજિત સ્તંભાકૃતિ. ચોથું છે ટકાવારી સ્તંભાકૃતિ. દ્વિમાપી આકૃતિના બે પ્રકાર છે, વર્તુળાકૃતિ અને વૃતાંશ આકૃતિ. અને ત્રીજું છે ચિત્રાકૃતિ, કે જે કોઈ પણ માહિતી છે એ ચિત્ર દ્વારા એની રજૂઆત કરવી. તો વિદ્યાર્થી મિત્રો, આકૃતિના પ્રકારો તમારી બુકમાં નોંધ કરી લ્યો. આકૃતિનો અર્થ, મહત્ત્વ, મર્યાદા અને એના પ્રકારો સમજી લીધા પછી હવે આપણે પહેલો પ્રકાર જોયો હતો સ્તંભાકૃતિ. હવે વિદ્યાર્થી મિત્રો, એનું ઉદાહરણ સમજીએ આપણે. ઉદાહરણ નંબર 23 તમારી બુકમાં પેજ નંબર 44 ઉપર આપણને રકમ આપેલી છે. કોઈ એક વર્ષમાં શહેરની કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની વિદ્યાશાખાવાર સંખ્યા નીચે પ્રમાણે હતી, તો તેને યોગ્ય આકૃતિ વડે દર્શાવો. જો વિદ્યાર્થી મિત્રો, આપણને માહિતી છે એ આપણને આડાઅવળી આપી છે, તો આપણે એને ચડતા ક્રમમાં ગોઠવી લઈશું. રકમ આપણને આપી છે વિદ્યાશાખા અને વિદ્યાર્થીની સંખ્યા. વાણિજ્યના કેટલા આપ્યા છે? 1300. વિજ્ઞાનની 900 સંખ્યા છે. વિનયનની 500. એન્જિનિયરની 400. કાયદાશાસ્ત્રની 300 અને તબીબીની 200. વિદ્યાશાખા અને વિદ્યાર્થીઓની સંખ્યા. કોઈ પણ એક જ માહિતી આપેલી હોય ત્યારે આપણે કયો આલેખ દોરીએ છીએ? સ્તંભાકૃતિ. સમજાવ્યું હતું ત્યારે તમારા લોકોને યાદ હશે. હવે આપણે આલેખ દ્વારા એની ચર્ચા કરીએ કે આપણને વિદ્યાશાખા અને વિદ્યાર્થીની સંખ્યા. સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો, તમને લોકોને પરીક્ષામાં જ્યારે આલેખ આવશે ત્યારે તમને આલેખ આપવામાં આવશે, ઓકે? ત્યારે તમારે આલેખમાં દોરવાનો આલેખ આવશે. હવે જોઈએ OX ધરી પર વિદ્યાશાખા અને OY ધરી પર વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે. સૌથી પહેલાં તમારે પહેલો જ આલેખ છે એટલે તમારે આ મુદ્દો એક યાદ રાખવાનો રહેશે કે OX ધરી પર વિદ્યાશાખા અને OY ધરી પર વિદ્યાર્થીની સંખ્યા. હવે વિદ્યાશાખા છે એ આપણને અલગ અલગ આપેલી છે. કઈ કઈ? તો કે નંબર 1 વાણિજ્ય, નંબર 2 વિજ્ઞાન, નંબર 3 વિનયન, નંબર 4 એન્જિનિયર, નંબર 5 કાયદાશાસ્ત્ર અને નંબર 5 તબીબી. અલગ અલગ વિદ્યાશાખા આપણને આપી દીધી છે. હવે વિદ્યાર્થી મિત્રો, વિદ્યાર્થીની સંખ્યા વધુમાં વધુ કેટલી છે? 1300 અને ઓછામાં ઓછી 200. તો આપણે છે એક્સ અક્ષ બરાબર વિદ્યાશાખા અને વાય અક્ષ બરાબર વિદ્યાર્થીની સંખ્યા. માપ કેવી લેશું? આપણે 1 સેમી બરાબર 100 સેન્ટીમીટરનું માપ લઈએ છીએ. તો આપણે જોઈએ તો આપણે ક્યાં સુધીની છે વધુમાં વધુ રકમ? 1300. તો 100, 200 OY ધરી પર, વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખો, 100, 200, 300, 400, 500, 600, 700, 800, 900, 1000, 1100, 1200 અને 1300. વધુમાં વધુ માહિતી આપણને કીધી છે કેટલી છે? 1300 છે અને ઓછામાં ઓછી 200 છે.
હવે આપણે વિદ્યાર્થી મિત્રો આલેખ દોરીશું. ખાસ જોજો વિદ્યાર્થી મિત્રો, પહેલું કેટલું છે? વાણિજ્ય. તો વાણિજ્યનું માપ કેટલું છે? 1300. તો 1300થી આપણે ઊભો આલેખથી ફૂટપટ્ટીથી દોરીશું. બીજું છે વિજ્ઞાન. વિજ્ઞાનનું કેટલું છે? 900. તો આપણે માપ કેટલું લેશું? 900. ત્યાર પછી જોઈએ વિનયનનું કેટલું છે? વિનયનનું 500. તો 500એ આપણે આલેખ દોરીશું. પછી છે એન્જિનિયર. એન્જિનિયરનું કેટલું છે? 400. કાયદાશાસ્ત્રનું 300 અને તબીબીનું 200. વિદ્યાર્થી મિત્રો, ચોક્કસ માપ લેવાનું. તમને આલેખ આપવામાં આવશે એટલે તમારે કોઈ માપમાં કંઈ લેવામાં ભૂલ થશે નહીં. કારણ કે આપણો આલેખ હોય આવી રીતે દોરેલો હોય, આલેખ આપણો એમાં 5-5નો ડિફરન્સ હોય, પછી તમે 5નો લ્યો, 10નો લ્યો, 20નો લ્યો, તમારી રીતે તમે ડિફરન્સ છે એ લઈ શકો. એટલે આલેખ દો આપવામાં આવશે ત્યારે તમને કાંઈ પ્રશ્ન રહેશે નહીં. તો ઓએ ધરી પર વિદ્યાશાખા, ઓવાય ધરી પર વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે. હવે જોઈએ વાણિજ્ય, વિજ્ઞાન, વિનયન, એન્જિનિયરિંગ, કાયદાશાસ્ત્ર અને તબીબી. હવે વિદ્યાર્થીઓની સંખ્યા આપણને વધુમાં વધુ 1300 અને ઓછામાં ઓછી 200. તો વાય બરાબર આપણે માપ કેટલું લેશું? 1 સેમી બરાબર 100 સેન્ટીમીટરનું. તો આવી રીતે 100થી લઈને 1300 સુધી લખી લેવાના અને ત્યાર પછી જે માપ કીધું છે આપણે આલેખ દોરવાનો. તો આ આલેખ કયો થઈ ગયો? આપણો સ્તંભાકૃતિ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો તમારી બુકમાં નોંધ કરી લ્યો ઉદાહરણ નંબર 23. ત્યાર પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર 24. એ પણ સ્તંભાકૃતિનું જ છે. કોઈ એક કારખાનામાં 5 વર્ષ દરમિયાન થયેલ ઉત્પાદન 100,000 રૂપિયામાં નીચે મુજબ છે. તો યોગ્ય આકૃતિ દ્વારા રજૂઆત કરો. વર્ષ અને ઉત્પાદન આપણને આપી દીધું છે પણ શેમાં છે? 100,000 રૂપિયામાં છે. હવે જોઈએ વર્ષ આપણને કેટલું આપ્યું છે? 2011, 2012, 2013, 2014 અને 2015. તો વર્ષ આપણે અહીં લખી લઈશું આલેખમાં. ઉત્પાદન આપ્યું છે 120, 150, 130, 140 અને 160. વધુમાં વધુ 160 અને ઓછામાં ઓછું 120 ઉત્પાદન આપણને આપી દીધું છે. તો હવે આપણે આલેખ દોરીશું. વર્ષ અહીં લખીશું. OX ધરી પર વર્ષ અને OY ધરી પર ઉત્પાદન. OX ધરી પર વર્ષ આપણે 2011, 12, 13, 14 અને 15 જે આપેલા છે તે જ. હવે ઉત્પાદન, ઉત્પાદનો વધુ ઓછામાં ઓછા કેટલા છે? 120. એટલે આપણે 100થી લેશું. 100, 110, 120, 130, 140, 150 અને 160. વધુમાં વધુ કેટલા છે? 160. હવે 2011માં ઉત્પાદન કેટલું છે? 120. તો આપણે 120માં દોરીશું. 2012માં કેટલું છે? 150. 2013માં કેટલું છે? 130. 2014માં 140 અને 2015માં 160 ઉત્પાદન આપણને આપી દીધું છે. તો સ્તંભ આકૃતિ દ્વારા એક જ માહિતી કીધી હતી કે 2011થી લઈને 15 સુધીનું ઉત્પાદન આટલું છે. તો એની આપણે આલેખ દ્વારા રજૂઆત કરી. તો વિદ્યાર્થી મિત્રો તમારી બુકમાં નોંધ કરી લ્યો. ઉદાહરણ 23 અને 24 સમજી લીધા પછી સ્વાધ્યાય 2.3 જેમાં પહેલો દાખલો છે. કોઈ પણ વર્ષ દરમિયાન સરકારના જુદા જુદા વિભાગોમાં કાર્ય કરતા કર્મચારીઓની સંખ્યા નીચે મુજબ છે, તેની યોગ્ય આકૃતિમાં દર્શાવો. એક જ માહિતી આપી દીધી છે એટલે ઉદાહરણ જે સમજ્યા હવે દાખલામાં સ્તંભ આકૃતિ કેવી રીતે દોરવી એ જ રીત ચાલુ છે આપણી. પહેલું જોઈએ વિભાગ અને કર્મચારીઓની સંખ્યા આપી દીધી છે વિદ્યાર્થી મિત્રો. તો જોઈએ વિભાગ કઈ આપ્યા છે? માર્ગ પરિવહન જેમાં કર્મચારીની સંખ્યા કેટલી છે? 4000. રેલવે જેમાં એની સંખ્યા કેટલી છે? 6000. આયકર 3000. નાણાં ખાતું 2500 અને આયોજન પંચ 1500 જે આપણને માહિતી આપી દીધી છે. માહિતીના આધારે યોગ્ય આકૃતિ દ્વારા ચર્ચા કરો. તો આલેખ દોરીશું. OX ધરી પર વિભાગ આપેલા છે અને OY ધરી પર કર્મચારીઓની સંખ્યા આપી દીધી છે. હવે વિભાગ છે આપણને કયા કયા આપ્યા છે? તો કે માર્ગ પરિવહન, રેલવે, આયકર, નાણાં ખાતું અને આયોજન પંચ જે અલગ અલગ આપણને આપી દીધા છે. હવે કર્મચારીઓની સંખ્યા ઓછામાં ઓછી કેટલી છે? 1500 અને વધુમાં વધુ 6000 સુધીની માહિતી આપણને આપી છે.
तो हवे अहीं लखीशुं आपणे प्रमाणमां एक एक्स अक्ष बराबर विभाग आपी दीधा छे, वाई अक्ष बराबर कर्मचारीओनी संख्या, एक सेमी बराबर वाई सेमीनुं आपणे माप केटलुं लईए छे, 500 सेमीनुं माप लईए छे। तो जोईए विद्यार्थी मित्रो, 1500 ઓછામાં ઓછી 1500 સંખ્યા છે, 2000, 2500, 3000, 3500, 4000, 4500, 5000, 5500 અને 6000, એટલે કે ઓવાય ધરી પર કર્મચારીઓની સંખ્યા આપી દીધી છે અને ઓવાય ધરી પર અલગ અલગ વિભાગ આપી દીધા છે। હવે આપણે જોઈએ માર્ગ પરિવહનમાં કર્મચારીઓની સંખ્યા કેટલી છે, 4000। તો 4000માં આપણે આકૃતિ દોરીશું। રેલવે કેટલું છે, 6000, તો 6000 સુધી દોરીશું। આયકર જેનો ડિફરન્સ કેટલાનો છે, 3000નો। નાણા ખાતાનો કેટલાનો છે, 2500, તો 2500 સુધી આપણે આકૃતિ દોરીશું। અને આયકરનો 1500 કર્મચારીઓની સંખ્યા આપણને આપી દીધી છે। તો આલેખ દ્વારા જેમ આપ કીધું એ રીતે આપણે આલેખ દોરીશું। તો વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 1.2.3 તમારી બુકમાં નોંધ કરી લ્યો। ત્યાર પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 2.3નો દાખલા નંબર 2। કોઈ એક કંપનીનો વાર્ષિક નફો નીચે મુજબ છે, તો તેને યોગ્ય આકૃતિમાં દર્શાવો। વર્ષ અને નફો આપણને આપી દીધો છે, નફો છે શેમાં છે, કરોડમાં છે, શેમાં છે। હવે જોઈએ 2010નો નફો કેટલો છે, 10, 2011નો 5, 2012નો માઇનસ 2, 2013નો 4, 2014નો 8 અને 2015નો 6। આપણને અલગ અલગ વર્ષ અને નફો આપી દીધો છે, નફો છે એ કરોડમાં છે। હવે આલેખ દોરીશું, સ્તંભાકૃતિ જ છે, એક જ માહિતી કીધી છે। હવે ઓએક ધરી પર આપણે વર્ષ લખીશું અને ઓવાય ધરી પર નફો। વર્ષ આપણને આપ્યા છે 2010, 11, 12, 13, 14 અને 15। હવે એક્સ અક્ષ બરાબર નફો, વર્ષ અને વાય અક્ષ બરાબર નફો, તો નફો આપણે લખીશું ક્યાં સુધી, ઓછામાં ઓછી માહિતી વધુમાં વધુ 10 અને ઓછામાં ઓછી માહિતી માઇનસ 2 છે, એટલે આપણે એક એકનો ડિફરન્સ લઈને આલેખ દોરીએ। તો ઓએક્સ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10નો આપણે નફો લેશું અને માઇનસ 2 છે એટલે 0થી માઇનસ, ઉપર હોય તો પ્લસ, નીચે આવે ત્યારે માઇનસ। હવે આપણે જોઈએ કે આપણને 2010માં નફો કેટલો કીધો છે, 10 કરોડનો, તો 10 અહીંયા આલેખ દોરીશું। 2011માં 5 કરોડ, તો 5 આલેખ દોરીશું। 2012માં જો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવું, અહીંયા માઇનસમાં નફો આવ્યું, માઇનસ 2 કરોડ છે, તો માઇનસ 2 કરોડ ઉપર ન દર્શાવી શકાય, માઇનસ એટલે ઋણ થાય, તો નીચે દર્શાવવાનો હોય તો અહીંયા દર્શાવીએ આપણે। 2013માં 4 કરોડ, 2014માં 8 કરોડ અને 2015માં 6 કરોડનો નફો થયો। તો આ આપણે આલેખની રજૂઆત કરી। હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે પરીક્ષામાં સ્તંભાકૃતિ આવી રીતે પૂછાય ત્યારે તમને આલેખ આપવામાં આવશે, પ્લસ તમારે આવી રીતે આલેખ દોરવાનો અને પાછળ વિદ્યાર્થી મિત્રો એનું વિશ્લેષણ લખવાનું હોય તમારે। તો વિશ્લેષણ લખવાનું હોય તો તમે વિશ્લેષણ કેવી રીતે લખી શકો, 5 મુદ્દા લખવાના હોય, 5 માર્કનો પ્રશ્ન હોય આલેખ દોર અને 5 વિશ્લેષણ, તો લખવાનું કે ઓએક્સ ધરી પર શું દર્શાવવામાં આવે છે, વર્ષ દર્શાવવામાં આવે છે। જો વિદ્યાર્થી મિત્રો દરેકનું વિશ્લેષણ લખવાનું રહેશે, પરીક્ષામાં 5 માર્કમાં તમને આ લેખ પૂછાશે। હવે શું કીધું છે, ઓએક્સ ધરી પર વર્ષ, ઓવાય ધરી પર નફો આપી દીધો છે। આ બે મુદ્દો, ત્રીજો મુદ્દો શું કહે છે, ત્રીજો મુદ્દો શું કહે છે, વર્ષ દરમિયાન આમાં નફો છે એ શું થાય છે, વધારો ઘટાડો થાય, એક સ્થિર નથી રહેતો। 2010માં નફો કેટલો હોય છે, રૂપિયા 10 કરોડ હોય છે, તો ઘટીને 2011માં ઘટીને નફો રૂપિયા 5 કરોડ થાય છે, આવું તમે વિશ્લેષણમાં લખી શકો। પાંચમો મુદ્દો શું કહી શકાય, કે 2012માં વર્ષ 2012માં નફો ઘટીને કેટલો થાય છે, 2 કરોડ થાય છે,
तो आ थई गयो पांचमो मुद्दो। जारे जारे परीक्षा में तमने आलेख के त्यारे आलेख दोरीने तमने आलेख में आखो पेज आपवामां आवशे अने पाछळ तमारे लोकोने विश्लेषण लखवानुं रहेशे। हवे आगळ जोईए तो 2015 नफो केटलो थाय छे? 6 કરોડનો થાય છે। આ તો તમને જે આલેખ આપ્યો હોય એના ઉપરથી લખવાનું હોય સાદી ભાષામાં, એમાં કોઈ આપણે કંઈ ગોખવાનું કે પાકું કરવાની જરૂર નથી। વિદ્યાર્થી મિત્રો, આલેખ આપ્યો હોય, આલેખ દોરી લઈ એટલે આપણને એના ઉપરથી વિશ્લેષણના 5 મુદ્દા તમારે લોકોને લખવાના હોય છે। તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે આકૃતિનો અર્થ, આકૃતિના ફાયદા મર્યાદા અને આકૃતિના પ્રકારો, એમાં પહેલો મુદ્દો આજે આપણે સમજા સ્તંભાકૃતિ। તો વિદ્યાર્થી મિત્રો, તમારી બુકમાં નોંધ કરી લેજો। થેન્ક યુ।